sạc cái nhãn cái chùm đó rồi. ના એમ કે છે કે દાદા તમને આ જે જ્ઞાન પ્રાપ્ત થયું 1958 માં તે વખતે આપની ઉંમર કેટલી હતી? 48 49 દાદા એ પેલા કઈ પડછાયો નહી પડેલો, એ પેલા પડછાયો કઈ નહી પડેલો. શું કમિંગ ઇવેન્ટ કાસ્ટ દેર શેડોઝ બિફોર, એ પેલા કઈ પડછાયો નહી પડેલો? કસો પડછાયો, મને કઈ સમકિત થશે એવું લાગેલું. આવડું મોટું વિજ્ઞાન થશે એવું મને કઈ ખ્યાલ. હા, તે દાડે મારું છે તે ચોવીયાર ને એ પ્રતિક્રમણ એ બહુ હતું. ચોવીયાર રાત્રે નિરંતર ચોવીયાર ગરમ પાણી નિરંતર અને કનબુલ ત્યાગ, આ ત્રણે વ્રત મજબૂત. પછી જ્ઞાની પદ પ્રાપ્ત થયા પછી સહજ ભાવ થઈ ગયો, અહંકાર પછી રહ્યો રે ને, એટલે જેમ બને એમ તે પડે ને. અહંકાર ગયો એટલે સહજ ભાવ થાય, અને તારે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કહેવાય. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કહેવાય કહેવાય, દેહ સહજ થાય તો જ પેલો આત્મા સહજ થાય. દેહ જ અસહજ છે જ્યાં સુધી અહંકારી છે ત્યાં સુધી આત્મા થાય. 48 ઉંમર જ્ઞાન થતા પહેલા કૃપાળુજી ના વાંચન વિચારો નો કઈ પરિચય? કૃપાળુજી નું વાંચન, બધા બહુજન નું વાંચન વાંચન હતું. કેવું જ્ઞાની શું એક કલાક માં ચિંતા રહી થઈ જાય, માણસ એ જોવા અનુભવ માં આવે લોકો ને. પછી આ વાર બીજું શું કરીને કામ છે આપડે? નથી, મને તો કોઈ ચીજ ની જરૂરિયાત રહી નથી આવે, કોઈ ગરીબ વસ્તુ ની. આ એક ભાવના ખરી કે લોકોને આ જ્ઞાન પામો, એટલી જ ભાવના, બીજી કોઈ ભાવના રહી. સંસાર નો તો લક્ષ્મી સંબંધી વિચાર, સ્ત્રી સંબંધી વિચાર, તે તમને વિચાર જ ના થાય. અને મન એ શૂન્ય થઈ ગયેલું, શૂન્ય ના થઈ ગયું હોય, મહાવીર ભગવાન જેવું આમ સમયવાદી હોય તો એમનું એક સમય ફરતું હતું. મારે 5 હોય સમય દેવું એટલું જાડું જાડું ફર્યા કરે બસ. ગ્રંથિ ગ્રંથિ એ કોઈ નહી, એટલે ગ્રંથિ એટલે શું કે આ ગોળ મૂક્યો હોય તો માં પાસે ભમ્યા કરે એવું મનમય છે કે કોઈ ગ્રંથિ પર ભમ્યા કરે એમ, માં ભમ્યા કરે એમ. તે પાપા કલાક ભમ્યા કરે, અડધો કલાક ભમ્યા કરે, કલાક ભમ્યા કરે, એવું અમારે કોઈ જગ્યાએ ભમે નહી. નિરંતર હાજર હોય મારું, નિરંતર હાજર હોય છે. રાત્રે 2 વાગે ઉઠાડતો હાજર હોય. સાંભળીએ છીએ કે આપડે તરત મોક્ષે જઈએ સાંભળીએ છીએ, તો મહાવિધિમાં જવા માટે કે છે કે મોક્ષમાં જવા માટે? આમ તો સામાન્ય અહિયાંથી સીધું મોક્ષે જવાતું નથી, મહાવિદ્ય ક્ષેત્રમાં થઈને પછી મોક્ષે જવાનું. તો આ પેલું કહે છે ને કે હવે અહીંથી મોક્ષે જવાનું, આ બધાએ મોક્ષે જવાનું, તો સીધું જવાનું કે મહાવિદ્ય ક્ષેત્ર માટે થઈને? અહીંથી અહીંથી આ ચોથા આરાના માણસો થઈ જવાના. કેવું થઈ જવાના? એટલે જ્યાં ચોથા આરો જ્યાં ચાલતો હોય ને તે ક્ષેત્ર એને ખેંચી લે. ક્ષેત્રનો સ્વભાવ એવો છે કે જે આર અહીં આગળ જ્યાં જે ચોથા આરા રહી ગયા હોય, અહીં સિવાય જ્ઞાન ના આપ્યું હોય અને બીજા લોકો એવા હોય અજ્ઞાની હોય જો કે અથડાઈ કુટે ચોથા હારા જેવો થઈ ગયો હોય, તે ત્યાં સ્વભાવ ત્યાં ખેંચે જાય અને ત્યાં અથડાઈ કુટે પાંચમા આવી જાય. એવા ક્ષેત્રનો સ્વભાવ છે, કોઈને લઈ જવો લાવવો પડતો નથી. ક્ષેત્ર સ્વભાવે આ લોકો તીર્થંકર પાસે પહોંચવાના બધા. તેથી સિમંદર સ્વામી નું આ કાયમ બોલ્યા કરે છે. મહાવિદ્યમાં છે અમારે તાર જોઈન્ટ થયેલો છે, એટલે આ બોલ્યા કરે. અમારે બધી જ ભાષા પૂછીએ ને બધા જવાબ આવી જાય. એટલે અત્યાર સુધીમાં અમદાવાદમાં લાખો જવાબ આપ્યા છે બધા, પણ બધા સતત નહીં ત્યાંથી આવેલા જવાબ. શું બધા આપી શકાય નઈ ને જવાબ આપો, એ 5 ના આપી શકે કોઈ. તાર હોદ વાત અસર થઈ જાય, શું થાય વાદ વિવાદ શરૂ થયા.
આ તો એક્ઝેક્ટ જવાબ આવે. તેથી અમે બધે છે ને પછી એની જોડે દર્શન કરશે એમ બેસીએ લોકો મોક્ષ જતા. તમારે ત્યાંથી જવાબ આવે છે તો અમારે અહીંથી કેમ નહીં આવતા? અમારે ઠીક ત્યાંથી જવાબ આવે છે તો અમારે અહીંથી કેમ નહીં આવતા? આટલા નજીક છીએ. જવાબો સવાલ ના જવાબો છે તો તમારે જવાબ શું કરો? બધા આવી ગયા જવાબ કોઈ બાબત તો નહીં. તમને એકલા લાડવા વધારે ખરા કે નહીં? જવાબ આવી ગયા છે પણ કોઈ પૂછે એનો જવાબ કઉ છું. ચાલો કોઈ પૂછે પૂછે તેનો જવાબ તમે આપવા બે હોય તો મગજ તારી આવી જશે. રવા દે બહુ. જો તમને તમને જવાબ આપવાનો જવાબ આવડ્યા નહીં તો મગજ તારી ફાડી દેશે, ઉધર ચડી જશે. એમ નહીં અમે કઈ પણ અહીંથી કેમ નથી આવતું એમ કઉ છું. અહીંયાથી નજીક થી કેમ નથી આવતા? ના પણ એ જરૂર જ નહીં. કોઈ પૂછે ત્યારે કે જાઓ દાદા પણ કહીએ છીએ જ ને અમે જાઓ દાદા પણ. તમારો કરવાનો ઉદય એ પ્રકારનો છે. ચાર શબ્દ જો હાથે પડ્યા મગજ માં તોરી આવે કે ઉંધેર છે તળી જાય. શું કામનું જ નહીં? કામનું નહીં. આ એક અક્ષરે બોલવા જોખમ છે. શું છે? હા સાદી ભાષામાં વાતચીત થાય બધી વાત છે. આપડે સત્સંગ તમે કરતા હોય, નિર્ભય કરતા હોય, બધા તમે બધા કરો એ સાદી ભાષાની વાતચીત થાય. પણ મૂળ ભાષા તો અક્ષરે બોલાય ને. ભાવી ભાવિમાં તો મોક્ષે જઈશું કે છે, પણ ભૂતકાળમાં દાદા પોતે ક્યાં હતા તે આપ જોઈ શકો છો એમ? ના, એ કશું બધું મને તો આવતીકાલે શું થવાનું તે ખબર નથી, અને ભૂતકાળમાં શું હતું તે ખબર નથી. જો હું તો વર્તમાન કાળમાં રહું છું, વર્તમાન કાળમાં રહું જીવું છું. જો અને વર્તમાન ની બહાર ઉતરતો જ નથી, કોઈ દાડે ઉતરે નથી, અને એ બાજુ ઉપયોગ દેતો નથી. શું ઉપયોગ? એક જ વર્તમાન કાળમાં, નિરંતર વર્તમાન કાળમાં. શું ભૂતકાળ ચાલ્યો ગયો, ભવિષ્યકાળ વ્યવસ્થિત તાપે સાંપ્યું, અને વર્તમાનમાં રહ્યો એવું આ બધાને કઉ છું. શું કઉ છું? જે ભવિષ્યકાળ અગ્રસ્રોત ને ઉપાધિ હતી તે વ્યવસ્થિત આપી દીધી. એટલે આ બધાને શું કહું છું? વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. ગઈ વસ્તુ નો શોધ રહ્યો નહી, આગમ વાંચા નારી. વર્તમાન વર્તે સદા. તમે સમજો છો? વર્તમાન 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 એટલે ભૂતકાળ ના અવતાર અવતાર કશું પેલો અવધાનો બવધાનો કશું એમાં ઉતરતો જ નહીં ને. શું કહું? મારે તો આ એકલું જ બસ. આપણે આત્મા સંબંધી વાત, બીજી બધી ભોંસગડામાં નહીં. એ તો બાય પ્રોડક્ટ છે. શું છે? બાય પ્રોડક્ટ. રસ્તે જતા કોઈને આ નીકળે પ્રોડક્શન, કોઈને આ નીકળે, કોઈને આ નીકળે. શું? એ પણ પૌદ્ગલિક પ્રોડક્શન છે. શું છે? એને આત્મા લેવા દેવા નથી. આંતરિક સંયમ નથી, બાહ્ય સંયમ છે બધાને. શું? આંતરિક સંયમ નથી, બાહ્ય સંયમ એ આંતરિક સંયમ ને ઉપકારી છે. જો આંતરિક સંયમ પ્રગટ થવા માટેનું સાધન છે, અને જો આંતરિક સંયમ ના ઉત્પન્ન થયો તો બાહ્ય સંયમ ને કોણ વધશે? અને જો બીજી કોઈ પણ રસ્તે આંતરિક સંયમ ઉત્પન્ન થયો તો બસ આંતરિક સંયમ જ મોક્ષ નું કારણ છે. જો એટલે આપણે આ બધા આંતરિક સંયમ ઉત્પન્ન થયેલો છે. શું થયું છે? આંતરિક સંયમ, આંતરિક સંયમ, બાહ્ય સંયમ નહી, આંતરિક સંયમ. રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન થાય ઓછું ઓછું સંયમ કહેવાય કે જેથી કહેવાય. અંદર શુક્લ ધ્યાન, હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રહે. હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહ્યું ને, એનું એ ધ્યાન નું નામ જ શુક્લ ધ્યાન. એ ધ્યાન નું નામ જ, પણ તે ધ્યાન રહેવું જ ગોખેલું નહીં જોઈએ, લક્ષ નું રહેવું જોઈએ. તો એનું નામ શુક્લ ધ્યાન. અને બહાર છે તે અમારી આજ્ઞા પાળે એ છે તે ધર્મ ધ્યાન. અને આજ્ઞા પાળે છે એટલે ધર્મ ધ્યાન છે એટલે અવતાર બાકી. ધર્મ ધ્યાન ના હોય, એકલું શુક્લ ધ્યાન હોય તો મોક્ષ થાય. આ ધર્મ ધ્યાન નું ફળ આવશે એક અવતાર.